કેમ છો બાળકો? બધા મજામાં? ઓકે, ચલો. ધોરણ ત્રણ ગુજરાતી મીડિયમ વિષય ગણિત વિડિયો લેસન નંબર છ. વિદ્યાર્થી મિત્રો, કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? સંખ્યાની ગમન. એની અંદર તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 22 કાઢવાનું છે. એની અંદર સૂચના આપી છે કે ચાલો કૂદીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રની અંદર દેડકો અને બાળકો રમી રહ્યા છે. દેડકો સુખી છે કે ઘણા લાંબા રસ્તે જવાનું છે, એટલા માટે તમે પણ મારી જેમ કૂદકા મારો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું છે બે ડગલા આગળ કૂદકો મારો, 104, પછી છે 106. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલી સંખ્યા ગાયબ થઈ? એક સંખ્યા ગાયબ થઈ. 104, 105 ગાયબ, 106 લખ્યા, 107 ગાયબ, 108 લખ્યા, 109 ગાયબ, અહીં આવશે 110, 111 ગાયબ થયા, 112, 113 ગાયબ થઈ ગયા, 114. એક એક સંખ્યા આપણે અહીં ગાયબ કરવાની છે. પછી 115 ગાયબ થઈ ગયા, 116. હવે બે ડગલા પાછળ કૂદકો મારો. વિદ્યાર્થી મિત્રો, બે ડગલા પાછળ જવાના છે, એટલે કે એક સંખ્યા પાછળ જતા ગાયબ કરવાની છે. 262, તો 261 ગાયબ થઈ ગયા, 260, 260 લખ્યા. એના પછી એક સંખ્યા ગાયબ કરવાની છે, એટલે કે 259 ગાયબ થઈ ગયા, તો 258 લખ્યા. 258 પછી 200 કેટલા ગાયબ કરવાના છે? 257 ગાયબ કરવાના છે. અને અહીં લખવાના છે 256. 255 ગાયબ કરવાના, 254. 253 ગાયબ કરવાના, 252. 251 ગાયબ કરવાના, 250. ચલો એના પછી છે 10 ડગલા આગળ કૂદકો મારો. 10-10ના કૂદકા મારવાના છે. 110, પછી છે 120, 130, અહીંયા આવશે 140, અહીંયા આવશે 150, અહીંયા આવશે 160, અહીંયા આવશે 170. 10 ડગલા પાછળ કૂદકો મારો. 10-10 ડગલા પાછળ જવાનું છે, તો 200, પછી છે 190, ઊંધા જવાનું છે, પછી 180, પછી આવશે 170, પછી આવશે 160, પછી આવશે 150, પછી આવશે 140. ચલો ભાત એટલે કે પેટર્ન આગળ વધારો. 550, 560, 570, 10-10 કૂદકા મારવાના છે. અહીં અંદર શું કરવાનું છે? 10-10ના કૂદકા છે. 570 પછી 580, 590, 590 પછી કેટલા આવશે? 600, 610, 910, 920, 930, 940. અહીં પણ 10-10ના કૂદકા છે. 940 પછી 950, 960, 970, 980. ચલો હવે 209, 207 અને 205. વિદ્યાર્થી મિત્રો, અહીં ઊંધી પેટર્ન આપેલી છે અને ઊંધી પેટર્નમાં પણ એક એક સંખ્યા ગાયબ કરવાની છે. એટલે કે 205 પછી 204ને ગાયબ કરવાના, અહીંયા આવશે 203, 202ને ગાયબ કરવાના, આવશે 201, 200ને ગાયબ કરવાના, એના પછી આવશે 199, 199 પછી 198 ગાયબ કરવાના, અને 197. ચલો 401, 402, 403, 404, 405, 406,
407। विद्यार्थी मित्रों, पैटर्न एटले के भात आपणे नेक्स्ट वीडियो नी अंदर डिटेल में जोईशुं। चलो नेक्स्ट, मनमोजीनी दुकान। विद्यार्थी मित्रों, आ चित्र छे ए कई दुकाननुं छे, दुकाननुं नाम शुं छे? मनमोजी। आ जंगलनी दुकान, आ जंगलनी एक दुकान छे। मनमोजी फक्त 10 अने 100 पड़ीका एटले के पेकेटमां ज सामान आपे छे। विद्यार्थी मित्रों, आ छे जंगलनी एक दुकान, जंगलना प्राणीओ माटेनी। तो आ दुकाननी अंदर फक्त 10 अने 100 पड़ीका एटले के पेकेटना सामान ज आपे छे। 10 થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે મનમોજીની દુકાન। અમે 100-100, 10-10 અને 1-1માં જ વેપાર કરીએ છીએ। આ શેનું ચિત્ર છે? શિયાળ। માફ કરશો, મહેરબાની, આ શું કહે છે, વાંદરો શું કહે છે, મહેરબાની કરીને મને 20 કેળાની લૂમ આપો। દરેક પ્રાણી 100-100ના, 10-10ના અને 1-1ના કેટલા પડીકા એટલે કે પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીં આ બાજુ પ્રાણીઓ આપ્યા છે અને એ લોકો જે વસ્તુ લઈ જવાના છે એ આપ્યું છે, અને આ સાઈડ છે 100નું પેકેટ, 10ના પેકેટ અને છૂટક વસ્તુઓ। અહીં ઉદાહરણ તરીકે આપ્યું છે, કોણ છે આ? સસલું। સસલુંને શું બહુ ભાવે? ગાજર। વિદ્યાર્થી મિત્રો, તો 143 સોના કેટલા પેકેટ લઈ જશે, 10ના કેટલા પેકેટ લઈ જશે અને છૂટક વસ્તુઓ કેટલી લઈ જશે? વિદ્યાર્થી મિત્રો, 143ની અંદર આપણે એકમ, દશક અને 100 એ રીતે વિચારવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, 100ના અંકમાં કેટલા છે? 100ના સ્થાને 3, તો છૂટક વસ્તુઓ કેટલી લઈ જશે? 3। દશક, દશકના સ્થાનમાં કેટલા છે? 4, તો 10-10ના કેટલા પેકેટ લઈ જશે? 4। હવે 100નું કેટલું પેકેટ લઈ જશે? 100ના સ્થાન પર કેટલા છે? 1, એટલે 100નું કેટલું લઈ જશે? 100નું પેકેટ 1 લઈ જશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે હાથી। હાથી શું લઈ જાય છે? નારિયેળ, 210। વિદ્યાર્થી મિત્રો, એ છૂટક વસ્તુઓ કેટલી લઈ જશે? 0। એકમના સ્થાનમાં કેટલા છે? 0, એટલે 0 લઈ જશે। 10-10ના કેટલા પેકેટ લઈ જશે? 1, કેટલા લઈ જશે? 1। 10નું કેટલું પેકેટ લઈ જશે? 1 પેકેટ લઈ જશે। 100ના સ્થાનમાં કેટલા છે? 2, તો 100-100ના કેટલા પેકેટ લઈ જશે? 2। વાંદરો, વાંદરો શું લઈ જાય છે? કેળા, 242। છૂટક કેળા કેટલા લઈ જશે? એકમના સ્થાનમાં કેટલા છે? 2, એટલે છૂટક વસ્તુઓ કેટલી લઈ જશે? 2। હવે 10ના પેકેટ, 10ના પેકેટ કેટલા લઈ જશે? 4, એટલે અહીંયા 4 પેકેટ દોરવાના છે। 10, 10, 10 ને 10, 10ના કેટલા પેકેટ લઈ જશે? 4, અને 100ના સ્થાનમાં કેટલા છે? 2। વિદ્યાર્થી મિત્રો, કેટલા લઈ જશે પેકેટ 100-100ના? 2 પેકેટ લઈ જશે। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર લખવાનું છે। હરણ શું છે? વિદ્યાર્થી મિત્રો, આ પાંદડા, 552। એકમના સ્થાનમાં કેટલા છે? 2। છૂટક કેટલા લઈ જશે? 2। દશકના સ્થાનમાં કેટલા છે? 5, એટલે 10ના કેટલા પેકેટ લઈ જશે? 5, 1, 2, 3, 4 અને 5, આ 10-10ના પેકેટ। 100ના પેકેટ કેટલા લઈ જશે? 100ના સ્થાન પર કેટલા છે? 5, તો 100ના કેટલા પેકેટ બનાવવાના? 5।
ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેસનની અંદર આજે આપણે આટલું શીખીશું. પીડીએફ ફાઇલ દ્વારા જે કંઈ પણ તમને મોકલવામાં આવે તે તમારે હોમવર્ક કરવાનું રહેશે. થેન્ક યુ.